અંબાજી જતા માર્ગો જય અંબેનાથ જય ઘોષથી ગુંજી રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કેમ્પ ખોલીને માઈ ભક્તો પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પણ શ્રીજી મીડિયા ગ્રુપ તરફથી સ્વાઇન ફ્લૂના ઉકાળાનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા પત્રકાર મિત્ર દ્વારા બીજા વર્ષે પણ માઈ ભક્તોની સેવા માટે હિંમતનગરના સહકારી જીત વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના ઉકાળાનો કેમ્પ જિલ્લા કલેક્ટર પ્રવીણ ડીકે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રુતિ ચારણે ખુલ્લો મૂક્યો હતો. તો સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પ્રવીણ ડીકે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રુતિ ચારણ પણ ખાસ હાજર રહ્યા હતા. તેમણે પત્રકારોથી થતા આ કેમ્પની કામગીરીને બિરદાવી હતી. ગુજરાતમાં પત્રકારો દ્વારા કરતા એકમાત્ર કેમ્પની કામગીરીને તેમણે બિરદાવી હતી અને સ્વાઇન ફ્લૂના રોગોએ માથું ઉચક્યું છે ત્યારે સ્વાઇન ફ્લૂના ઉકાળાના કેમ્પને તેમણે આશીર્વાદરૂપ ગણાવ્યો હતો. ચાલુ વર્ષે ઉકાળાની સાથે લીંબુ સરબત અને આરોગ્યલક્ષી દવાઓ માટેની પણ વ્યવસ્થા સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ અને આયુર્વેદિક વિભાગે પૂરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી આરએસ ઉપાધ્યાય, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર, મામલતદાર સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ પણ માઈ ભક્તોની સેવાનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમના લીધે આપણા જિલ્લા સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રિકા પસાર થઈ રહ્યા છે. તેમાં ઘણા બધા વિસ્તારમાં ચાલુ કરેલા છે છેલ્લા 2-3 દિવસથી. આજે અમે ઉદ્ઘાટન કર્યા હતા એ સ્વાઇન ફ્લૂનો ઉકાળાનું વિતરણ છે. આ સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર કેમ્પ છે ત્યાં સ્વાઇન ફ્લૂ માટે ઉકાળાનું વિતરણ થઈ રહ્યા છે. તે બદલ જે કેમ્પ આયોજક છે એમને આપણા જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ અમે વ્યક્ત કરીએ છીએ. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર.